નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ રાધનપુરની. રાધનપુર ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા વિકાસના કામોને કર્યો પ્રારંભ. સાથે સાથે કામને લઈ અગાઉના પેટા કોન્ટ્રાક્ટરો દ્વારા ખરાબ કામગીરીને જોતા લોકોમાં જોવા મળ્યો આક્રોશ. રાધનપુર વિકાસને લઈને ઝંખી રહ્યું હતું ત્યારે નગરપાલિકાના અગાઉ મંજૂર થયેલા કામોની ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પટની દરવાજાથી ગુજરવાડા નાકા સુધી જેવા અનેક કામોની શરૂઆત કરવામાં આવી હતી, જેને રાધનપુરના લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી. ત્યારે આ રાધનપુરમાં અગાઉ થયેલ વિકાસના કામોમાં મેન એજન્સી દ્વારા પેટા કોન્ટ્રાક્ટરોને કામ આપતા અનેક જગ્યાએ પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરેલ હોય સરકારને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ ચાલુ થનાર કામમાં ચર્ચાઓ મુજબ એજન્સી દ્વારા પેટા કોન્ટ્રાક્ટરો પાસેથી કામ કરવામાં આવનાર છે, જેને લઈને લોકોમાં જબરજસ્ત આક્રોશ પણ જોવા મળ્યો છે. ચારે બાજુથી લોકોની માંગ ઉઠવા પામી છે કે ધારાસભ્ય આ બાબતને ધ્યાનમાં લઈ આ પેટા કોન્ટ્રાક્ટરોએ અગાઉ કરેલી કામની તપાસ કરાવે અને આ ચાલુ કામ મેન એજન્સી પાસે કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. લોકોમાં ચર્ચાઓ મુજબ આ પેટા કોન્ટ્રાક્ટરોને સાવરવામાં નગરપાલિકાની ચાલુ બોડીના અમુક સમિતિના ચેરમેન તેમજ તેમના પતિદેવોની મોટી ભૂમિકા દેખાઈ રહી છે, જેને લઈ અગાઉના રોડ ગટર જેવા વિકાસના અને કામો ખરાબ થયા છે. હવે જોવાનું એ રહ્યું કે રઘુભાઈ દેસાઈ પેટા કોન્ટ્રાક્ટરો ઉપર લગામ લાવે છે કે પછી અગાઉની જેમ જૈસે તે વૈસે તે જેવી પરિસ્થિતિ રાખે છે, જોઈએ તો આવનારો સમય જ બતાવશે. અકીલ મલિક, જેડે શ્રી રાધનપુર. દ્વારકા જિલ્લામાં સતત વિવાદોમાં રહેલી આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ લોકોનો જન આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે મોટા અને નાના આસોટા તેમજ જકાસિયા અને હારવડી ગામના લોકોએ ઘડી કંપની વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી જમીન ફાળવવા મામલે વિરોધ નોંધાવ્યો હતો. વિવાદનું બીજું નામ બની ગયેલી દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આવેલ વિસારકાય આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ ખેડૂતોનો વિવાદ સમાવાનું નામ નથી લેતો. પહેલાં સ્થાનિક કુરંગા ગામના ખેડૂતો સાથે રાજમાર્ગ અને આંતરિક રસ્તા મામલે ઉગ્ર વિવાદો હજુ ચાલુ છે, ત્યારે કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા તેમજ નાના આસોટા, હાબરડી, જાકસિયા સહિતના 5 ગામના લોકો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઘડી કંપનીને મોટા આસોટા સહિતના દરિયા કિનારે 1148 હેક્ટર જમીન સરકાર દ્વારા મીઠાના અગર માટે ફાળવવામાં આવેલ છે અને કંપની દ્વારા પોતાના છોડા એસ પ્લાન્ટ માટે અહીં કંપની દ્વારા મીઠાના અગર શરૂ કરવાના હોય સરકાર દ્વારા 1148 હેક્ટર જેટલી વિશાળ જમીન સરકારે મોટા ગજાની કંપનીને આપી દેતા આસપાસના ગ્રામજનો ઋષિ ભરાયા છે. ગ્રામજનોનો વિરોધ એટલા માટે છે કે તેમને ફળદ્રુપ જમીન આ મીઠાના અગરના કારણે નાશ પામશે. હાલ દરિયા કિનારે આવેલા ચેનના ઝાડ અને ચેકડેમો દરિયાના ક્ષારને રોકી રાખે છે, જેનાથી આ ખેડૂતો સારી મોસમ લઈ શકે છે. જો આ જમીન કંપનીને ફાળવી દેવાશે તો મીઠાના અગરના કારણે દૂર દૂર સુધી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવા લાગશે. આશરે 8000 વીઘા જમીનને પિયતનું પાણી પૂરું પાડતો ડેમ પણ આ મીઠાના કેમિકલયુક્ત અગરથી નાશ પામશે અને પશુ પ્રાણીઓ સહિત ખેડૂતોને વ્યાપક નુકસાન થશે અને ખેતીનો નાશ થશે. એટલે ખેડૂતો આ જમીન મામલે ઉગ્રરૂપ ધારણ કરી કંપની સામે લડી લેવાના મૂડમાં છે. હાલમાં જ કંપની પોલીસને સાથે રાખી મોટા આસોટા આ જગ્યા પર ગયેલ, જેથી ગ્રામજનોએ સ્પષ્ટ જણાવી દીધું કે જો કંપનીને આ જમીન આપશે તો ખેડૂતો આ મામલે વિરોધ સખત નોંધાવશે, જેને પગલે પોલીસ સાથે પહોંચેલી કંપની અને અધિકારીઓની જાન ગ્રામજનોની આક્રમકતાના લીધે લીલા તોરણે પાછી ફરી હતી. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે મામલતદાર અને પોલીસ દ્વારા ગ્રામજનોને ધમકાવી પ્રેશર કરવામાં આવે છે. કંપનીને જમીન સરકારે ફાળવી દીધી તો કેમ લોકો સુનાવણી રાખવામાં ના આવી,
કેમ ખેડૂતો સ્થાનિકોને આ બાબતે માહિતગાર કરવામાં ન આવે? આવા તમામ મુદ્દાઓ સાથે પાંચ ગામના લોકોએ ખૂબ જ તીખા અંદાજમાં તંત્રને સાવચેત કરી આ મામલે યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારે છે. કુરંગા સ્થિત SPL ઘડી કંપની આશરે 5000 વીઘામાં પોતાના 16S પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે અને કુરંગા વિસ્તારમાં પણ આ પ્લાન્ટ સતત ખેડૂતો સાથે ઘર્ષણના કારણે વિવાદોમાં સપડાતો જાય છે, ત્યારે ઘડી કંપની વિરુદ્ધ સ્થાનિક કક્ષાએ પણ પ્રદૂષણ સહિત રાજમાર્ગ અને આંતરિક રસ્તા મામલે વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી, ત્યારે કંપનીને આટલી વિશાળ જમીન એક ઝાટકે ફાળવી દેવાતા સરકાર ઉદ્યોગપતિઓની છે તે સાબિત થયું છે. દિગ્ગજ કંપનીઓને કેવી રીતે જમીનોને લાણી કરવામાં આવે છે તે આ વિશાળ જમીનના આંકડા ઉપરથી દેખાઈ આવે છે. ખેડૂતોના હિતને જોયા વિના 1148 હેક્ટર જમીન ફાળવી દેવાથી સ્થાનિક રાજકારણ પણ આ મામલે ગરમાયું છે, કેમ કે હવે સ્થાનિક કક્ષાએ ઘડી કંપની વિરુદ્ધ રોષ વધતા તંત્રની મુશ્કેલીઓ પણ વધી શકે છે. મુકેશ મોકરિયા સાથે દીપક જોશી, ZSTV દ્વારકા. આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છીએ. જે ઘડી નામની કંપની મોટા આસોટામાં નિમક ઉત્પાદન માટે આવી રહી છે, જે નિમક બનશે તે કોઈ ખાદ્ય નિમક બનતું નથી, એ નિમક કેમિકલ નિમક બનશે અને એ કેમિકલ અને ખારું પાણી જમીનના તરની અંદર ઉતરવાથી 11-15 ગામને ખારું પાણી થશે અને એ કેમિકલ તરની અંદર ઉતરવાથી પાણી પીવાથી પશુ અને મનુષ્યને કેન્સર થવાની શક્યતા રહે છે. અને બીજા નંબરની વાત એ છે કે આજ દિવસ લગી ક્યારેય કંપનીએ 2 વર્ષથી એ લોકોનું ચાલુ છે એવું સંભળાય છે, પણ પબ્લિક હિયરિંગ ક્યારેય કરેલું નથી ગામની અંદર. ગામ લોકોને અંધારામાં રાખી અને આ બધા કામ કરી રહ્યા છે. અમને આમાં બધા હેલ્પ આપે એવી અમારી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં પાટીદાર સમાજના વિવિધ ગામ અને વડાલી તાલુકાના કેશરગંજ ગામે કડવા પાટીદાર અને કુળદેવીમાં ઉમિયા માતાજીને લક્ષચંડી મહોત્સવની પત્રિકાઓ લઈને ડીજેના તાલે ઉમા સેવકો હાજર રહ્યા હતા. કેસરગંજ ગામેથી બાઇક સ્વરૂપે યુવાનો આગેવાનો સહિત તમામ લોકો થેરાસના થોડાવાસ વડગામડા ગામોમાં પત્રિકા પૂજન અને આરતી કરાઈ. રેલીના રૂટ પર તમામ ગામોમાં ગ્રામજનો ભારે ભક્તિ જોવા મળે. તાલુકાના વડગામડા ગામે કાર્યક્રમનું સમાપન કરાયું. કાર્યક્રમમાં જિલ્લા કોઓર્ડિનેટર KC પટેલ, સહકન્વીનર મણિભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, વડાલી KP સમાજના પ્રમુખ જયંતિભાઈ પટેલ, વડાલી તાલુકા કન્વીનર રમેશભાઈ પટેલ, શહેર કન્વીનર PD પટેલ, અતુલભાઈ પટેલ, સુમાભાઈ પટેલ સહિતના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વડાલી કડવા પટેલ સમાજના પ્રમુખ જયંતિભાઈ અને રમેશભાઈ પૂર્વ પાસ કન્વીનર સાથે PD પટેલ સહિતના મા ઉમિયા કમિટી વડીલિયા વડાલી દ્વારા કરવામાં આવ્યું હતું. રાજેશ ચાવડા, ZSTV. પૂજા ઉમિયા માતાજી દ્વારા આ લક્ષચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. એક મોટા યજ્ઞનું આયોજન છે. આ પત્રિકા લઈને માનું તેડું લઈને જ્યારે ઊંઝાથી અહીં આવ્યા છે ત્યારે અમે અમારા વડાલી વિભાગમાં એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને જ્યારે માનો પ્રસંગ હોય અને મા અમારે ઓગણે આવે ત્યારે અમારું હૈયું આનંદથી પુલકિત થઈ ગયું છે અને અમારા દરેક કડવા પડદોના મગજમાં એ મા અમારા ઘરે આવી છે અને માનું સ્વાગત કરી અમે માનો આ જે પ્રસંગ છે એ ભવ્ય રીતે ઉજવીએ અને ભવ્ય રીતે માનો પ્રસંગ ઉજવાય અને આ પ્રસંગથી થતી આર્થિક વૃદ્ધિમાં જે યોજનાઓ દ્વારા પૈસા ભેગા થાય એનો સમાજનો વિકાસ થાય એ સમાજ આગળ વધે તેવી માઉમિયાને નમ્ર. ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખા દ્વારા પારિવારિક દિવાળી સ્નેહ મિલનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના સભ્ય પરિવારના પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને શ્રેષ્ઠ વિદ્યાર્થી શિલ્ડ આપવામાં આવ્યા. બાળકોને અભ્યાસમાં રૂચિ વધે તેમજ તેમના મનોબળમાં વધારો થાય તેવા હેતુથી આપવામાં આવ્યા. બાળકોએ ગીત અને વાર્તાની રજૂઆત કરી. આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ કોટેજ હોસ્પિટલ ભિલોડાના 6 તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુનાએ 2 સ્ટાફને વ્યક્તિને વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમમાં કોટેજ હોસ્પિટલ ભિલોડા અને મુનાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગરીબ મહિલાને પ્રસૂતિ દરમિયાન પૌષ્ટિક આહારની કીટ આપવામાં આવી છે. દાતાશ્રીઓ ધર્મેન્દ્રભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, ગોરધનભાઈ ગામેતી, રજાકભાઈ પાલવારા, અજીતભાઈ મકરાણી તથા સકુતલાબેન શર્મા તરફથી રૂપિયા 1000ની 1 KV 42 કીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં નગરના અગ્રણી શ્રી ક્રાંતિભાઈ પટેલ, ગોરધનભાઈ ગામેતી, મનોજભાઈ પટેલ, મુકેશભાઈ મહેતા, ફકીરભાઈ મંસૂરી, પાલવારા રજાકભાઈ મંસૂરી પાલવારા તથા સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યો તથા ભિલોડા શાખાના પ્રમુખ મંત્રી ખજાનચી મહિલા સંયોજક કારોબારીના સભ્યશ્રીઓ અને સભ્યના પરિવારોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. શરીફ મંસૂરી, ZSTV ભિલોડા. हम हैं जिस कुटिया के दीपक जग में उजाला कर देंगे, भोली भाली मुस्कानों से सबकी झोली भर देंगे. हम हैं जिस कुटिया के दीपक जग में उजाला कर देंगे, भोली भाली मुस्कानों. ચાલુ વર્ષે ખેડૂતો ખેતીની ઉપજને લઈને હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. વરસાદી માવઠા તેમજ અતિવૃષ્ટિને લઈને ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાન સાથે પાક નિષ્ફળ થઈ રહ્યો છે. વરસાદી માવઠા અતિવૃષ્ટિને લઈને ખેડૂતોના તૈયાર પાકને નુકસાની સાથે પાક નિષ્ફળ જઈ રહ્યો છે ત્યારે ખેડૂતો પાયમાલના આરે છે. ત્યારે ખેડૂતોને નુકસાનીમાંથી ઉગારવા માટે સરકાર પાસે પાક વીમો અને સહાયની માંગણી કરી રહેલ છે ત્યારે આ કોંગ્રેસ દ્વારા આ બાબતે જેતપુર મામલતદારને આવેદન આપેલ હતું અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને તમામ લાભો અને સહાય ચૂકવવા માટેની માંગણી કરી હતી અને જરૂર પડે તો ખેડૂત આંદોલનની ચીમકી પણ આપી હતી. સુરેશ ભાલિયા, ZSTV જેતપુર. અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના હિસાબે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડમાં ખેતીનો પાક જ્યારે સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડ્યો છે ત્યારે ગુજરાતની આંધળી અને બહેરી સરકારને જગાડવા માટે ખેડૂતોના માધ્યમથી જેતપુર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં આજે સરકારને અમે જણાવ્યું છે કે ખેડૂતોને 100% વીમો આપવો જોઈએ અને 25,000 કરોડ કરતાં પણ વધારે જ્યારે નુકસાન ખેડૂતોનું અને ખેતીનું થયું છે ત્યારે આ સરકારે જ્યારે દાયજા ઉપર દામ દેવાની સ્થિતિ કરી છે અને માત્ર 700 કરોડ જેવી રકમ ગુજરાત સરકારને આપવાની માત્ર વાત કરી છે તેની સામે એક આ જનવેદના છે, અમારો આક્રોશ છે. ખેડૂતોને 100% પાક વીમાની રકમ જો સમયસર આપવામાં નહીં આવે તો ખેડૂતો આના કરતાં પણ ઉગ્ર આંદોલન કરશે અને એના માટે માત્ર ને માત્ર ગુજરાત સરકાર જવાબદાર બનશે. વિરામ બાદ આગળ વાત કરીએ પાટણ જિલ્લાના સિદ્ધપુરની. પાટણ જિલ્લાના સિદ્ધપુરનું પૌરાણિક મહત્વ હોવાથી ભગવાન કપિલ મુનિ અને માતા દેવહૂતિના આત્મબોધની કથા અને તેની સાથે બિંદુ સરોવરનું મહત્વ જોડાયેલું છે. આ બિંદુ સરોવરના કાંઠે માતૃતર્પણનો મોટો મહિમા છે. આ ભાવકથાના અનુસંધાનમાં રાજ્ય સરકારના યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તીર્થના મહિમાવર્ધન માટે અને માતાની વંદનાના પ્રતિકરૂપે માતૃવંદના કાર્યક્રમ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. માતૃવંદનાના 2 દિવસીય કાર્યક્રમને રમતગમત પ્રધાન ઈશ્વરભાઈ પટેલ અને કેબિનેટ પ્રધાન દિલીપભાઈ ઠાકોર વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો. માતૃવંદના કાર્યક્રમમાં સિદ્ધિ, ધમાલ લોકનૃત્ય અને આદિવાસી લોકનૃત્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. ક્રિના રામી, ZSTV પાટણ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયત ખાતે રહેતા મીનાબેન ચૌહાણની ગુજરાત ઠાકોર સમાજ દ્વારા અનામત મહિલા સમિતિમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી પદે નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રાંતિજના મોયત ખાતે રહેતા ચૌહાણ મીનાબેન કારુસેની
ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિમાં મહિલા સમિતિના ગુજરાત પ્રદેશના મહામંત્રી પદે નિયુક્તિ કરવામાં આવતા મોયત ગામ સહિત સગા સંબંધીઓ સમાજના લોકોએ શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવવામાં આવી. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. દહેગામના મોસમપુર પાટિયા પાસે વિનાયક TMT કંપનીમાં ચાલુ ફરજ દરમિયાન કામદારનું અચાનક મોત થતા પરિવારમાં સેવાતી અશંકાઓ. ગાંધીનગર જિલ્લાના દેગામ બાયડ રોડ ઉપર જવાના મુખ્ય માર્ગ પર લોખંડ બનાવતી વિનાયક TMT કંપની આવેલી છે અને આ કંપનીમાં કારીગર રૂપા છે ગદ્દા મજૂરી કરાવવામાં આવતી હોવાની માહિતી સોંપડી અને ફાયર સેફટીના સાધનો વિના ચાલતી આ કંપનીમાં કેટલાય મજૂરો કામ કરે છે અને આ કંપનીમાં તારીખ 16/11/2019 રોજ દેગામ તાલુકાના સાપા ગામના પેટાપરા એવા ગોરા તરાવ ગામે રહેતા કારાજી ગાંડાજી ઠાકોર મજૂરી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતો અને તેના 3 સંતાનોના પિતા છે. ત્યારે અચાનક 16 તારીખે લોખંડની કંપનીના કામ કરતો કારાજીને બપોરે ચાલુ ફરજ દરમિયાન મોત થવાની માહિતી પરિવારજનોને મળતા ઘરનો પરિવાર ભારે અચંબામાં મુકાઈ ગયો છે. પરંતુ આ વિનાયક TMT કંપની અચાનક મોત કઈ રીતે થયું તે મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. કંપનીના માલિકે સાચું કારણ પરિવારને ન જણાવતા હોય તેવું તેનામાં પરિવારના ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. આ બાબતે ઘટનાની તપાસ થાય અને મરનાર કારાજીના પરિવારને યોગ્ય વળતર કંપની તરફથી મળે તેવી પરિવારની માંગ ઊભી થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ. હવે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘની હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. પ્રાંતિજ ખાતે સાબરકાંઠા જિલ્લા શૈક્ષિક મહાસંઘના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ તાલુકા શિક્ષક મહાસંઘની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ, મહિલા અધ્યક્ષ વંદનાબેન પટેલ, રાજ્ય પ્રતિનિધિ મીઠીબેન દેસાઈ, મહિલા સહમંત્રી ડૉક્ટર અર્ચના પુરોહિત, હિંમતનગર તાલુકા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અરવિંદ કે પટેલ તેમજ તલોદ તાલુકા અધ્યક્ષ નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રાંતિજ તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ તાલુકા શિક્ષક મહાસંઘના અધ્યક્ષ તરીકે અરવિંદકુમાર બી પટેલ, ઉપાધ્યક્ષ તરીકે કિરીટકુમાર એમ પટેલ, મંત્રી તરીકે મીઠાલાલ પી પટેલ, સંગઠન મંત્રી તરીકે રાજેન્દ્રસિંહ પી ઝાલા, સહમંત્રી તરીકે નિગમકુમાર આર જોશી તેમજ કોષાધ્યક્ષ તરીકે કમલેશકુમારજી પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રાથમિક શિક્ષક સંઘથી અલગ આ એક નવા મહાસંઘની રચના થઈ છે ત્યારે દરેક તાલુકા કક્ષાએ હોદ્દેદારોની વરણી થઈ રહી છે. આ તબક્કે ઉપસ્થિત જિલ્લા હોદ્દેદારોએ આ નવા સંઘમાં જોડાઈને સંસ્થા શિક્ષકો અને બાળકોનું હિત જળવાય તે માટે સઘન પ્રયાસો કરીને દિન પ્રતિદિન આ નવા શિક્ષક મહાસંઘની ન્યાયિક અને નિસ્વાર્થ સેવાને આગળ ધપાવવા અપીલ કરી હતી. તાલુકાના નવા વરાયેલા હોદ્દેદારોનું ફૂલહારથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કારોબારીએ આ નવા સંગઠનને અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન કિરણકુમાર પરમારે કર્યું હતું. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.